नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है तमारो यूट्यूब चैनल लिव फॉर एजुकेशन पर। आज आपणे वात करीशुं हाल में जे तमारी प्रश्न बैंक छे एमना विषे, धोरण पांच विषय गुजराती, तारीख 3/6/2024 ना रोज कुल गुणा माटेना तमारा 25 रहेशे। प्रकरण 6 समय मळशे तमने 1 कलाकनो। ओके, तो चलो स्टार्ट करिए। पहला तो क्वेश्चन नंबर 1 थी। ओके, तो अहीं छे के बे फकरा केवा छे, साथे लखाई गया छे अने आपणे वाँचीने अलग करवाना छे, बन्ने फकराओने अलग पाड़वाना छे। चलो वाँची। आजे दिवाळी छे, अमे साथे मळीने रंगोळी बनावी, थोड़ा दिवसों पहला जन्माष्टमी हती, मित्रों अने संबंधीओने दिवाळी कार्ड मळ्या, अमे मम्मी पप्पा साथे मेळामां गया, पप्पानी मददथी मैं पण संबंधीओने दिवाळी कार्ड लख्या, मेळामांथी मैं मोटर लीधी, अमे फटाकड़ा फोड़िया अने रोशनी पण करी, मेळामां रमकड़ानी घणी बधी दुकानो हती, ए मेळामां अमे खूब ज मजा करी। तो चलो हवे आटला वाक्य छे एमां बे खबर पड़ी के एक मेळो ने के दिवाळी बन्ने मिक्स थया छे, तो जेना उपर हुं स्क्वेर करूँ ए पेरेग्राफ नंबर 1 अने जेना उपर हुं लाइन करूँ छूँ ए पेरेग्राफ नंबर 2। ओके, तो आ आवशे पेरेग्राफ नंबर 1 में। हवे पाछो अहींयाथी आ पेरेग्राफ नंबर 1 में अमे पण फटाकड़ा फोड़िया, रोशनी पण मळी गई अने मेळामां रमकड़ानी। चलो आटला हता ए पेरेग्राफ नंबर 1 अने आ पेरेग्राफ नंबर 2 में। तो आवी रीते अहींया तमने 5 केटला पेरेग्राफ आपेला छे, 5 पेरेग्राफ आपेला छे। तो विद्यार्थी मित्रों, आवी ज रीते तमने हूँ आखा पेपरनुं सोल्यूशन करावीश, तो विडियो ने छेले सुधी जोवानो ना भूलता, अने जो तमे चेनल पर नवा होय, चेनलने फर्स्ट टाइम विजिट करो छो, तो चेनलने सब्सक्राइब करी दो, नोटिफिकेशन बेल आइकनने प्रेस करी दो, कि जेथी करीने आवा विडियो अने सोल्यूशन पहेला तमने मळी रहे। चालो जोईए हवे आगळ विभाग 1। हवे पेटा प्रश्न, नीचेना प्रश्नोना जवाब लखो, कोई पण एक विभाग लखवानो छे। ओके, अहीं आपेला छे विभाग 1, तो के चंद्रनी कळाઓ જોઈને તમારા મનમાં કયા કયા વિચારો આવે છે, તમે કયા કયા પ્રાણીઓના પગેરા જોયા છે, તમે સાંભળેલ હારલડાની એકાદ પંક્તિ લખો, તમે ક્યારે શ્વાસ ભરાયો હોય એવું થાય છે। ચાલો આ 5 ક્વેશ્ચન છે એના જવાબ લખીશું આપણે। કે ચંદ્રની કળા જોઈને મનમાં વિચાર આવે કે આટલા સુંદર જે ચંદ્રની કળાઓ છે એના બધા રંગો મારી આંખોમાં હું સમાવી લઉં અને મન ભરીને ચંદ્રને બસ જોયા જ કરું। હવે પગેરા કોના કોના પગેરા આપણે જોયા છે, તો કે મેં મોરના જોયા છે, ગાયના જોયા છે, ઓકે, ચકલીના જોયા છે, કબૂતરના જોયા છે, ભેંસના જોયા છે અને ગીરમાં સિંહના પગલાઓ પણ જોયા છે। તમને આ સાંભળેલ હાલરડાની એકાદ પંક્તિ લખો, તો અહીંયા મહાહિતવાળી દયાળી જ માતું। ઓકે, એવી રીતે અહીંયા તમને કેટલા 5 વિભાગમાં 5 ક્વેશ્ચન આન્સર આપેલા છે। આ તમારા પ્રકરણ વાઇઝ જ છે, ઓકે, ક્વેશ્ચન આન્સર છે જે તમારા સાધ્ય પોથીમાંથી જ લેવામાં આવેલા છે। પર્વત પર રહેલા લોકો ચંદ્ર અને વાદળ વિશે કેવી વાતો કરી શકે, આંખમાંથી પાણી ઝરવા માંડ્યું, આ વાક્યો તમે શું અર્થ સમજ્યા, આંખોની સરખામણી દાબડી સાથે કેમ કરી, અને રાત્રે આકાશ કેમ ઝળહળે છે, કારણ કે એમાં શું હોય છે, તારાઓ હોય છે। ચાલો હવે વિભાગ 3 માગ્યા મુજબ જવાબ લખવાનો છે। સમાનાર્થી ઉજાસ તો અંજવાળું, હેપતાઈ ગઈ તો કે ડરી ગયા। હવે છે વાદળ સાથે સંબંધ ધરાવતા બીજા 2 શબ્દો, તો વાદળ સાથે આકાશ અને વરસાદ। પ્રાસયુક્ત શબ્દ તૂટ્યું, તો અહીંયા આવશે ફૂટ્યું। હવે પાછો સમાનાર્થી શબ્દ તોફાની, તો એનો સમાનાર્થી તો કે ધમાલી, મેથી પાક ચખાડ્યો તો કે માર માર્યો,
આગગાડી સાથે ધરાવતા બીજા બે શબ્દો તો કે કોલસો અને એન્જિન ડબ્બાઓ. વરસી તો તરસી. ઓકે, તો હવે અહીંયા પણ તમને કેટલા આપેલા છે? પાંચ વિભાગ આપેલા છે અને પાંચમાંથી તમને કોઈ પણ એક લખવાનો છે. હવે અહીંયા આગળ છે પ્રશ્ન નંબર ચાર. કોઈ પણ પાંચ લખવાના છે અને વીજળી એટલે આકાશમાં ઉજવાતી દિવાળી. આવી રીતે તમારે શું કરવાનું છે એને પ્રસંગો અને ભાષાકીય સજ્જતા સાથે જોડવાના છે. ઓકે, પક્ષી એટલે કલરવનું એક ખજાનો. ચોપડી એટલે કે વિજ્ઞાનનો મેળો. આવો તમારે શું કરવાનું છે, કોઈ પણ પ્રાસ બેસાડવાના છે. તો ટોટલ 30 છે અને તમને 5 પૂછશે. ઓકે, હવે અહીંયા પ્રશ્ન નંબર 5. હવે અધૂરી વાર્તા પૂર્ણ કરવાની છે. સુંદરપુર નગરમાં પરાક્રમસિંહ નામનો રાજા રહેતો હતો. ઓકે, તે ઘોડો દોડ્યો જતો હતો ત્યારે રસ્તામાં એક તળાવ આવ્યું. તળાવના કાંઠે એક વડલાનું વૃક્ષ હતું. તે છાયડા નીચે આરામ કરવા લાગ્યો. તેને ઊંઘ આવી ગઈ. તેને સપનું આવ્યું કે હવે અહીંયાથી આપણે શું કરવાનું, વાર્તા કન્ટિન્યુ ચાલુ કરવાની. તો આવી રીતે કેટલી વાર્તા આપેલી છે, 5 આપેલી છે. ઓકે, તો 5માંથી તમારે કોઈ પણ કેટલી લખવાની છે, એક જ લખવાની છે. અને એના માર્ક્સ કેટલા છે પાછા, 5 માર્ક્સનો આ ક્વેશ્ચન તમારો છે. અને કોઈ પણ એક લખવાની છે વાર્તા પ્રશ્ન નંબર 5, અને એમાંથી આ બધી આપણે પૂર્ણ કરવાની રહેશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે બીજા વિડીયો જોવા માટે મારી ચેનલ પર બન્યા રહો. જો તમને ધોરણ 5નું પેપર સોલ્યુશન કરવાની ખૂબ જ મજા આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, નોટિફિકેશન બેલ આઇકનને પણ પ્રેસ કરી દો, જેથી કરીને અવનવી વિગતો પહેલાં તમને જ મળી રહેશે. વિડીયોને છેલ્લે સુધી જોવા માટે ધન્યવાદ.